राधे राधे। बात करवी छे मीरानी। नानकड़ी बाड़क मीरा पोताना दादा ने रमता रमता पूछे छे के मारो वर कोण, अने दादा एना हाथ में कृष्णनी मूर्ति पकड़ावे छे। अने बाड़क मीरा ए कृष्णनी मूर्ति में एटली हदे ओतप्रोत थाय छे कि जीवनना अंत सुधी ए कृष्ण ने ज पोतानो पति माने छे। मेरे तो गिरधर गोपाल दूसरा न कोई, ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે મીરા। પણ આ મીરા ફક્ત ભક્તિ પૂરતી નથી, મીરાના જીવનમાં તમે જોશો તો એણે સામાન્ય સ્ત્રીની જેમ લગ્ન પણ કર્યા, અને છતાંય અચ્છા અહીંયા બીજી એક વાત છે કે જેની સાથે લગ્ન કર્યા એની સાથે દુશ્મની નથી કરી, એને તો એ પોતાના મિત્રની જેમ કૃષ્ણના વખાણ કરવા માટે પણ એ રાણાજીને જ કહે કે રાણાજી મેને રામ રતન ધન પાયો। તો આ જે વાત છે કે પતિ એટલે દુશ્મન નહીં, પણ સંસારે આપેલા પતિને પણ મિત્ર તરીકે સ્વીકારવું, અને આગળ જઈને જ્યારે એ પતિનું મૃત્યુ થાય છે ત્યારે લોક સમાજ અને લોકોની રીતિ પ્રમાણે રંગીન રાજરાણીના કપડાં છોડીને એ સફેદ કપડામાં પણ આવી જાય છે અને નારંગી વસ્ત્રો પણ ધારણ કરે છે। આ મીરાની લડાઈ ક્યાં છે? આ મીરાની ક્રાંતિકારકતા ક્યાં છે જે એણે જાણી જોઈને નથી કરી? સહજતાથી, અતિશય સહજતાથી એના જીવનમાં જે આવ્યું એણે સ્વીકાર્યું। બાળક હતી ત્યારે દાદાએ કહ્યું કે આ તારો પતિ, માની લીધું। મોટા થયા પછી પિતાએ કહ્યું કે નહીં, આને પરણવાનું છે, પરણી રાજરાણી બની। પણ રાજરાણી બન્યા પછી પણ એણે પોતાના સંસ્કાર ન છોડ્યા। સાસરામાં જ્યાં માંસનું ભક્ષણ અને માંસનું બલિ સહજ હતું ત્યાં એણે માંસ રાંધવાની ના પાડી, કેમ કે મીરાના નાજુક હૃદયમાં પશુ સંહાર પસંદ નહોતો। અને એ જ મીરા આજની તારીખમાં પણ કોઈ સ્ત્રી જે ન કરે એ કામ એ જમાનામાં મીરાએ પોતાના કાલ્પનિક પતિ, તમેને હું જેને કાલ્પનિક કહીએ પણ મીરા માટે તો એ હાજરા હજુર, પોતાના એ કાલ્પનિક પતિ માટે મીરા ઘર દરબાર રાજ મહેલ આ બધું જ છોડીને સાધુઓની સંગતમાં કૃષ્ણની ભક્તિમાં ગુલતાન થઈને નાચે અને એકથી એક સુંદર ભજનો ગાય કે જ્યાં સમાજ પણ એ ભજનોને એટલી હદે સ્વીકારે। એ જમાનામાં તો પ્રિન્ટિંગ કે એવું કંઈ હતું નહીં, પણ તમે વિચાર કરો આટલા વર્ષો પછી પણ મીરા ત્રણ ભાષામાં જીવે છે, ત્રણ ભાષામાં, વ્રજ ભાષામાં, મેવાડની ભાષા મારવાડીમાં અને આપણી ગુજરાતીમાં। તો આ મીરા કે જે આટલી હદે લોકોના હૃદય સુધી પહોંચી એનું સહજ કે પછી સ્વાભાવિક જે વર્તન હતું એ હતું ભક્તિનું, પણ આ ભક્તિ સાથે જ્ઞાન પણ હતું। અને એટલે જ મીરા જેને આપણે કહીએ કે સ્વીકૃતિની વાત જ્યારે કરે છે એ કહે છે કે રામ રાખે તેમ રહીએ, રામ અને કૃષ્ણ એના માટે જુદા નથી, એને ખબર છે કે આ વિષ્ણુના જ અવતાર છે। અને એટલે જ એક તરફથી એ કહે છે કે રામ રમકડું જડ્યું, બીજી તરફથી એ કહે છે રામ રાખે તેમ રહીએ, અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ, એણે જે ચિઠ્ઠી લખી આપી છે એ જીવન તો હું જીવીશ, એ જીવન જીવવા તૈયાર છે, કોઈક દિવસ ખાવાને શીરો પૂરી તો કોઈક દિવસ ભૂખ્યા રહીએ, જીવનમાં કંઈ પણ આવી શકે છે, તે દુઃખની ફરિયાદ નથી, વાત છે સ્વીકારની, સહજ સ્વીકારની। અને મીરા તમે વિચાર કરો, આ એ જ મીરા છે કે જેને મારવા માટે ઝેરનો કટોરો આપવામાં આવે। લોજિકલી વિચારીએ તો આપણને એમ થાય કે કદાચ શક્ય છે કે મીરાના પ્રશંસકો કે પછી મીરાની ભક્તિના સ્વીકારનારા એના દાસ દાસીઓમાં પણ કોઈક હશે, અને એ લોકોએ કદાચ પેલા ઝેરના કટોરામાંનું જે પ્રવાહી હતું એ બદલ્યું હશે, કે પછી સાપ એને મારવા માટે જ્યારે મોકલવામાં આવે છે તો સાપના કરંડિયામાંથી સાપ નથી નીકળતો પણ ફૂલો નીકળે છે। આ બધી ઘટનાઓ સાબિત કરે છે કે મીરા પોતાના જમાનામાં પણ એક આદર્શ સ્ત્રી કે આદર્શ વ્યક્તિ તરીકે સ્વીકૃત હતી, અને આજે પણ આપણા હૃદયમાં એટલી જ જીવંતતાથી માધવની મોરલી બનીને એ મલકી રહી છે। ધન્યવાદ।